नमस्कार विद्यार्थी मित्रों, आज ना आपणे एक टॉपिक विषय भणवानुं छे। तेनुं नाम छे मनुष्यमां हृदयनी रचना। बराबर छे, आवतीकालना लेक्चरमां आपणे जोयेलुं के रुधिरवाहिनीओ केटला प्रकारनी छे, धमनी, शिरा, बराबर छे, तेना विषेनो अभ्यास आवतीकालना लेक्चरमां आपणे करेलो। हवे आजना आपणे आ जे टॉपिक छे तेनुं नाम छे हृदयनी रचना। मनुष्य हृदय हम तक खबर दरेक मनुष्य हृदय कार्य शुं खबर जो हृदय धबकवा बंद थाय तो तमने ख्याल के व्यक्ति मृत्यु पामशे। बराबर छे, तो जोई आजना के मनुष्य हृदय की रचना कई रीतना तमने लोकोने तमारी ए बोर्ड में एक लखाण लखेलू छे, पूरी आखी डिटेल लखेली छे, તે લખી લેવી અને ત્યાર પછી તમારી સામે એક હૃદયની રચના વાળી એક આકૃતિ છે। બરાબર છે, તમને લોકોને દેખાડીશ। આ જે એક્ઝામ છે બોર્ડની એક્ઝામ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, તમને દરેક લોકોને હૃદયની અંતસ્થ રચના વાળી એક આકૃતિ પૂછાય અને તેમનું જે લખાણ છે, બરાબર છે, તે પૂછાય છે। આ પ્રશ્ન છે એ તમને લોકોને 3 માર્ક અથવા તો આકૃતિ સહિત પૂછાય તો 4 માર્કમાં પૂછાઈ શકે છે। જોઈએ કે હૃદયની રચના, મનુષ્યમાં હૃદયની રચના, તો સૌપ્રથમ જે છે એનું લોકેશન, એટલે કે એનું સ્થાન ક્યાં આવેલું છે, કોનું તો કે હૃદય, હૃદય આવેલું છે ક્યાં, તો એનું પરફેક્ટ આપણે આવડતું હોવું જોઈએ કે ક્યાં આવેલું છે, તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ। જો આ શબ્દ મેં વાપરેલો છે કે બે ફેફસા, તમને ખબર છે ફેફસા ક્યાં આવેલા હોય છે, આપણે ભણી ગયેલા છે મનુષ્યમાં શ્વસન છે, તો બે ફેફસાની વચ્ચે સહેજ કેમ બાજુ છે, તો કે સહેજ ડાબી બાજુ। આ જે ડાબી બાજુ છે યાદ રાખવાનું છે, લગભગ 1001 વ્યક્તિ એવો હોય છે કે તેમાં ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ આવેલી હોય છે, પણ એ અપવાદરૂપ છે। બરાબર છે, તો અહીં પેલું એનું સ્થાન થયું કે તેનું સ્થાન ક્યાં, તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ કોણ આવેલું છે, તો કે હૃદય, મનુષ્યનું હૃદય। ત્યાર પછી આપણે જોશું કે એના એનું જે કદ જે છે કેવડું છે, તો કે આ જે મનુષ્યનું જે હૃદય છે તેનું જે કદ છે એ તમે આ જે તમારો હાથ છે એ હાથને તમે આ રીતના બંધ મુઠ્ઠી આ રીતના કરશો, બરાબર છે, આના જેટલો જે શેપ છે, આના જેટલું કદ છે કેનું, તો કે મનુષ્યના હૃદયનું। એટલે આપણે એનું લખવાનું કે તેનું કદ કેવડું, તો કે બંધ મુઠ્ઠી જેવડું। બરાબર છે, એક ટોપિક આ, એક પોઈન્ટ આ થયો છે, એક પોઈન્ટ આ થયો છે। નંબર 3, ત્રીજો પોઈન્ટ શું છે, તો કે ખંડ। ધોરણ 9 માં તમે માહિતી મેળવી ગયેલા છો જ, ખ્યાલ હોય તો, માછલી છે તેમાં કેટલા ખંડીઓ હોય છે ખ્યાલ હોય તો, આપણે વિવિધ સરીસૃપ છે, ઉભયજીવી છે, બધા વર્ગો વિશેનો અભ્યાસ કરેલો, તેમાં આ દરેક જે હૃદય છે તેમાં કેટલા ખંડીઓ હોય છે તેના વિશેનો અભ્યાસ આપણે કરેલો। તો અહીં મનુષ્યનું જે હૃદય છે તે ખંડ છે, કેટલા ધરાવે છે, તો કે તે ચતુષ્ખંડીય છે, 4 ખંડો ધરાવે છે। ચતુષ્ખંડીય એટલે કેટલા ખંડો, તો કે 4 ખંડો ધરાવે છે, તેમાંના બે કણક છે, બે ક્ષેપક છે। જો શબ્દ આવેલા છે બે કણક બે ક્ષેપક, બે ને બે 4, એટલે ટોટલ કેટલા થયા, તો કે 4 ખંડ આવેલા હોય છે। બરાબર છે, ફરી પાછું સ્થાન ક્યાં, બે ફેફસાની વચ્ચે, સહેજ ડાબી બાજુએ, કદ કેવડું, બંધ મુઠ્ઠી જેવડું, ખંડ, તો કે ચતુષ્ખંડીય, જેમાંના બે કણક અને બે ક્ષેપક। નેક્સ્ટ, ત્યાર પછીનો પોઈન્ટ, આ જે પટલ છે અત્યાર નથી સમજવાનું, પણ ત્યાર પછીનો પોઈન્ટ ડાયરેક્ટ આપણે અહીં આવી જશે, જોજો પાસ હવે જોઈ શકો છો તમારી સામે એક આકૃતિ, ને ખાસ એક્ઝામમાં આકૃતિ ડ્રો નથી કરવાની, આ તો તમને સમજાય એટલા માટે। શું કામ, તો કે ઘણા લોકો એવું કરે છે કે હૃદયની રચના વાળી એક આકૃતિ પૂછાય તો તે એક્ઝામમાં આ ડ્રો કરીને આવે છે, તો આ ન ચાલે। હમણાં આના પછી જે તમને એક આકૃતિ દેખાડીશ કે કઈ રીતની આકૃતિ ડ્રો કરવાની હોય છે, બરાબર છે, તો જોઈએ। અહીં તમે જોઈ શકો છો ચતુષ્ખંડીય કીધું છે, કેટલા ખંડીય, ચતુષ્ખંડીય, 1, 2, 3 અને 4, તો આ જુઓ નંબર 1, આ નંબર 2, નંબર 3 એન્ડ નંબર 4, કેટલા ખંડ થયા, 4, 1, 2, 3 અને 4 થયા કે નહીં, તો કે હા। હવે જોવાનું છે, ખાસ સમજવાનું છે, જોજો
આ બે છે એ ડાબી બાજુ છે આ બે છે એ જમણી બાજુ છે ફરી પાછું બોલું છું આ બે છે કેમ બાજુ છે ડાબી બાજુ છે આ છે કેમ બાજુ છે જમણી બાજુ છે હવે જોઈએ આ જે બે ઉપરના ખંડ જે છે ને આ ચારમાંથી આ ઉપરના બે ખંડ છે ને તેને કર્ણક કહેવાય અને નીચેનાને શું કહેવાય ક્ષેપક હવે તમને એમ પૂછે કે કર્ણક એટલે શું તો કે મનુષ્યનું હૃદય છે ચતુષ્ખંડીય છે તેમાંના ઉપરના બે ખંડોને કર્ણક કહેવાય નીચેના બે ખંડોને ક્ષેપક કહેવાય શું કીધું મેં ઉપરનાને કર્ણક નીચેનાને ક્ષેપક બરાબર છે હવે એ તો ખબર છે કે આ બે છે એ ડાબી બાજુ છે આ બે છે જમણી બાજુ છે તેની ઉપરથી નામ આપી દીધું છે ડાબું કર્ણક ડાબું ક્ષેપક જમણું કર્ણક જમણું ક્ષેપક ખ્યાલ પડ્યો આટલો ઉપરના બે ખંડને કર્ણક નીચેના બે ખંડને ક્ષેપક તેમાંથી આ જે છે ડાબી બાજુ છે આ છે જમણી બાજુ છે સાવ સિમ્પલ રીતે યાદ રહી જશે બરાબર છે હવે હવે ખાસ જોવાનું છે હવે જે સમજવાનું છે કે મેં અહીં લખેલું છે કે પટલ ને મેં લખેલું છે કે મિશ્ર થતા અટકાવે છે હવે આનો અર્થ શું તો કે આ જે ખંડો છે એમાંથી જોજો ખાસ આ બે ખંડમાં છે એ ઓક્સિજન યુક્ત હોય છે એટલે કે શુદ્ધ રુધિર હોય છે જ્યારે આ બીજા બે ખંડ છે તેમાં ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ શુદ્ધ એટલે ઓક્સિજન યુક્ત અને અશુદ્ધ એટલે ઓક્સિજન વિહીન તો હવે અહીંયા ઓક્સિજન યુક્ત ને અહીંયા છે ઓક્સિજન વિહીન આ બે રુધિર છે એકબીજામાં મિશ્ર થતા નથી શું કામ તો કે વચ્ચે એક પટલ એટલે કે પડદા જેવી રચના આવેલી હોય છે તમે અહીં જોઈ શકો છો આ જે પટલ છે આ પડદો છે તેનું કાર્ય શું છે તો કે તેનું કાર્ય માત્ર ને માત્ર એક ઓક્સિજન યુક્ત બીજું ઓક્સિજન વિહીન આ બે રુધિર છે તેમને એકબીજા સાથે મિશ્ર થતા અટકાવે છે કોણ તો કે આ વચ્ચે આવેલો પડદો અથવા તો પટલ બરાબર છે આટલી વસ્તુ પહેલા તો સમજવાની છે ફરી પાછું સ્પીડમાં સમજી જોઈએ સ્થાન બે ફેફસાની વચ્ચે કદ બંધ મુઠ્ઠી જેવડું પછી તો કે ખંડ કેટલા તો કે ચતુષ્ખંડીય બે કર્ણક બે ક્ષેપક હવે કર્ણક કોને કહેવાય તો કે મનુષ્યનું હૃદય છે કેટલા ખંડીય છે ચતુષ્ખંડીય છે તેમાંના ઉપરના બે ખંડને કર્ણક કહેવાય છે નીચેના બે ખંડને ક્ષેપક કહેવાય છે બરાબર છે પટલ પટલનું કાર્ય શું તો કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન આ બે રુધિર છે તેને એકબીજા સાથે મિશ્ર થતા અટકાવે છે કોણ તો કે પટલ હવે એક વસ્તુ ખાસ કે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક ખાસ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એ જ રીતના જમણું કર્ણક અને જમણું ક્ષેપક આ બે વચ્ચે એક વાલ્વ જેવી રચના આવેલી હોય છે જો ઘણી વખત તમે જોઈ શકશો તમારા ઘરે આવી રીતના નળી જાતી હોય બરાબર છે આ પાઇપ નળી આપણે કઈ રીતના જાતી હોય તો તેમની વચ્ચે તમને ખબર હોય તો ઉપર આવી રીતે એક નળ હોય મેઇન નળ હોય હવે આ નળને તમે બંધ કરો તો અહીંથી આગળ પાણી જાતું અટકી જાય અને અહીંથી ફરી પાછું ચાલુ કરો સ્ટાર્ટ કરો એટલે ફરી પાછું શું થશે તો કે અહીંથી આગળ પાણી જશે તો એ જ રીતના અહીંયા વાલ્વ આવેલો હોય છે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હવે જો ખાસ દરેક વિદ્યાર્થીને આ વસ્તુ છે મિક્સ થઈ જાય કે અહીંયા ત્રિદલ લખી નાખે અહીં દ્વિદલ લખી નાખે તો તમને લોકોને કોઈ દિવસ ના ભૂલાય તેના માટે ટ્રિક છે જોજો અહીંયા ખાસ કે આ જે અક્ષર છે કેટલા છે આ ડા અને આ બુ કેટલા થયા બે ખ્યાલ પડ્યો હવે અહીંયા જોજો અક્ષર કેટલા થયા જ મ ણ કેટલા અક્ષર થયા ત્રણ આમ બાજુ કેટલા અક્ષર થયા બે આમ બાજુ ત્રણ આ બે ઉપરથી યાદ રાખી લેજો કે ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે તો કે દ્વિદલ વાલ્વ જ્યારે જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે ત્રિદલ વાલ્વ જો અહીંયા ત્રણ આવ્યું ત્રણ ઉપરથી ત્રિદલ અહીંયા બે આવ્યું તો બે ઉપરથી દ્વિદલ ખ્યાલ પડ્યો આ તમે જોઈ શકો છો સંપૂર્ણ રચના તો હવે આપણે આનાથી આગળ અભ્યાસ કરીએ તો શું છે એ વસ્તુ જોઈએ આની પહેલા આપણે જે જોયેલું તે શું હતું તો કે મનુષ્યમાં હૃદયની રચના હતી
હવે શું છે તો કે હવે આ હૃદય છે એ પોતે જે વર્ક કરે છે પોતે કાર્ય કરે છે એ કઈ રીતના કરે છે ફેફસા દ્વારા ઓટુ નો પ્રવેશ બરાબર છે આવો જે પ્રશ્ન પણ પૂછાઈ શકે છે જોઈએ કે તમને દરેક લોકોને ખબર છે કે મનુષ્યનું હૃદય છે સતત ને સતત સૂતા હોય તમે લોકો જાગતા હોય ગમે તે કાર્ય કરતા હોય વર્ક કરતા હોય ત્યારે મનુષ્યનું હૃદય છે એ સતત ધબક્યા કરે છે એ ધબકારા થાય છે તમને દરેકને ખ્યાલ છે આ ધબકારા થાય છે તેના લીધે શું થાય છે એ તમને કદાચ ખ્યાલ નહીં હોય તો આ જે ધબકારા થાય છે તેના લીધે જે આપણું શરીર છે એ સંપૂર્ણ આખા શરીરમાં જે રુધિર છે એટલે કે જે લોહી છે એ સતત ને સતત વહન પામે છે અથવા તો તેનું સર્ક્યુલેશન થતું રહે છે તો કેને આભારી છે તો કે તે હૃદયના આભારી છે હૃદય ધબકે છે ત્યારે બે પ્રકારના અવાજ આવે છે લપ અને ડબ આના લીધે શું થાય છે તો કે આના લીધે જે ફરી પાછું કહું છું કે શરીર સંપૂર્ણ શરીરમાં જે રુધિર છે એ સતત ને સતત શું કરે છે ફર્યા કરે છે પરિભ્રમણ રીતના કર્યા કરે છે બરાબર છે જોઈએ શું કામ હવે જોવાનું છે કે ફેફસા તમે દરેક લોકો કહેશો કે ભાઈ હૃદયનું કાર્ય શું કોકને પૂછે અમુક લોકો પૂછે કે ભાઈ હૃદય છે એનું કાર્ય શું તમે ડાયરેક્ટ એવું કહેશો કે તે રુધિરને પ્યુરિફિકેશન એટલે ચોખ્ખું કરે છે તો કે ના એ કાર્ય તેનું નથી હૃદયનું કાર્ય માત્ર ને માત્ર ધબકવાનું છે પંપ જેવું કાર્ય કરે છે કોણ તો કે મનુષ્યનું હૃદય બરાબર છે જોઈએ કે શુદ્ધ છે રુધિર શુદ્ધ ક્યાં થાય રુધિર શુદ્ધ ક્યાં થાય તો કે તે ફેફસામાં થાય છે ફેફસા જે છે તેનું કાર્ય છે શું કાર્ય રુધિરને શુદ્ધ એટલે કે આ જે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર આ બે રુધિર છે આપણે હમણાં જોવાનું છે વસ્તુ બરાબર છે તે કઈ રીતના જાય એનું જે આખું જે સર્ક્યુલેશન છે આખું જે પરિભ્રમણ છે તે કઈ રીતનું છે એ જોઈએ તો સ્ટાર્ટ કરીએ હવે કે મનુષ્યનું શરીર છે જેમ અહીં લખેલું છે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે એ આ બે ક્રિયા સાથે જ થશે પણ પેલા આ સમજાવું છું જોઈએ કે અહીંયા છે કે અગ્ર મહાશિરા પશ્વ મહાશિરા શરીરના વિવિધ અંગોમાંથી ઓટુ વિહીન પણ શું ઓટુ વિહીન તો ઓટુ વિહીન રુધિર બરાબર છે હવે જોઈએ કે તમારે શું લખવાનું સ્ટાર્ટિંગ તો કે શરીરના વિવિધ અંગોમાંથી શરીરના વિવિધ અંગોમાંથી ઓટુ વિહીન રુધિર ઓટુ વિહીન રુધિર કેના દ્વારા તો કે આ બે નામ છે કાલે મેં તમને અભ્યાસ આપણે મેં કીધેલું તમને સમજાવેલું શું તો કે ધમની અને શિરા વિશે એ બે નો તફાવત શરીરના વિવિધ અંગોમાંથી ઓટુ વિહીન રુધિર કેના દ્વારા તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ક્યાં આવે છે જમણા કર્ણકમાં આવે છે માત્ર તમારે એક આ આકૃતિ જ છે આખી યાદ રાખવાની છે જ્યારે શરીરના વિવિધ અંગોમાંથી ઓટુ વિહીન રુધિર અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે એ જ સમયગાળા દરમિયાન ખાસ જોજો ફેફસામાંથી ઓટુ યુક્ત અહીંયા જોજો ઓટુ વિહીન છે અહીંયા છે ઓટુ યુક્ત રુધિર કેના દ્વારા તો કે ફૂફૂસીય શિરા દ્વારા ખાસ જોજો એને શું લખેલું છે ફૂફૂસીય શિરા જ્યારે આઈને શું લખેલું હતું તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા બરાબર છે તમે જોઈ શકો છો હવે તેનાથી આગળ પેલી કઈ ઘટના તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા કેવું રુધિર તો કે ઓટુ વિહીન રુધિર ક્યાં આવ્યું જમણા કર્ણકમાં આ સમયગાળા દરમિયાન ફેફસામાંથી કેવું રુધિર તો કે ઓટુ યુક્ત રુધિર કેના દ્વારા તો કે ફૂફૂસીય શિરા દ્વારા ક્યાં આવેલું છે તો કે ડાબા કર્ણકમાં બરાબર છે
હવે આ જે છે જ્યારે રુધિર આવતું હોય ત્યારે આ ડાબું કર્ણક અને જમણું કર્ણક શું અનુભવશે તો કે શિથિલન શિથિલન અને સંકોચન આ બે શબ્દ આમાં ઉપયોગ થશે આ છે શિથિલન સંકોચન શિથિલન સંકોચન શિથિલન સંકોચન એ રીતના ઘટના થતી હોય છે જોજો હવે હવે શું થશે અહીંથી રુધિર અહીંયા આવી ગયું છે તો કે હા અને અહીંથી રુધિર અહીં આવી ગયું છે તો કે હા હવે કઈ ઘટના થાય છે ખાસ આનું શું થયું તો કે શિથિલન થયું શું થયું તો કે શિથિલન હવે શું થશે તો કે હવે આ શિથિલન હતું હવે એનું શું થશે તો કે સંકોચન સંકોચન થાય એટલે અહીંયા આવેલું જે રુધિર છે અહીંયા શું આવેલું છે જે રુધિર છે એ ક્યાં જશે તો કે ડાબા ક્ષેપકમાં જશે તો કે હા અહીંયા આવેલું જે રુધિર છે એ ક્યાં જશે તો કે જમણા ક્ષેપકમાં આવશે તો કે હા હા કે ના તો હવે જોઈએ તો કે હા આવશે જ ને ભાઈ જુઓ આ ફેફસામાંથી ફૂફૂસીય શિરા દ્વારા ક્યાં આવ્યો ડાબા કર્ણકમાં અહીંયા તો કે અગ્ર મહાશિર અને પશ્ચ મહાશિરા દ્વારા ક્યાં આવ્યું જમણા કર્ણકમાં હવે ડાબા કર્ણકમાંથી ક્યાં આવ્યું ડાબા ક્ષેપકમાં જ્યારે જમણા કર્ણકમાંથી ક્યાં આવ્યું જમણા ક્ષેપક બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા હવે જોજો ખાસ જ્યારે અહીં આ જે સંકોચન થાય ત્યારે અહીંયા શું થાય શિથિલન સંકોચન જો એ આમ થાય છે આ સંકોચન તો કઈ શિથિલન બરાબર છે હવે જોજો હવે અહીંયા સંકોચન તો અહીં શિથિલન આવી રીતના ઘટના થતી રહી છે તો જોઈએ ડાબા કર્ણકમાંથી રુધિર ક્યાં આવ્યું ડાબા ક્ષેપક પરંતુ જ્યારે હવે ડાબા ક્ષેપકનું સંકોચન આમ થાય ત્યારે ફરી પાછું આ રુધિર છે આમ ઉપર ના જાય ઉપર સુકામ નથી જાતું તો કે ત્યાં એક રચના આવેલી છે રચના કઈ છે તો કે દ્વિદલ વાલ્વ જમણા ક્ષેપકનું જ્યારે સંકોચન થાય ત્યારે આ રુધિર ફરી પાછો ઉપર ન થઈ જાતું સુકામ તો કે તેની વચ્ચે એક રચના આવેલી છે તેનું નામ છે દ્વિદલ વાલ્વ બરાબર છે જ્યારે ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે કેના દ્વારા તો કે મહાધમની દ્વારા કેના દ્વારા મહાધમની દ્વારા ફરી પાછો આ શુદ્ધ રુધિર ક્યાં જશે તો કે શરીરના વિવિધ અંગોમાં હવે એક સમયે તો કે ફૂફૂસીય ધમની દ્વારા ક્યાં જશે કેવું રુધિર છે તો કે અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ક્યાં જશે તો કે ફેફસા માત્ર ને માત્ર તમારે એક આખો એક માર્ગ છે એ યાદ રાખવાનો છે આકૃતિ છે યાદ રાખવાની રહેશે બરાબર છે શરીરના વિવિધ અંગોમાંથી ઓટુવિન રુધિર કેના દ્વારા અગ્ર મહાશિરા પશ્ચ મહાશિરા દ્વારા ક્યાં આવે છે જમણા કર્ણકમાં આવ્યું તો કે હા આ જ સમયે શું થશે તો કે ફેફસામાંથી કેવું રુધિર તો કે ઓટુયુક્ત રુધિર કેના દ્વારા તો કે ફૂફૂસીય શિરા દ્વારા ક્યાં આવે છે તો કે ડાબા કર્ણકમાં આવે છે હવે શું થાય તો કે ડાબા કર્ણક અને જમણા કર્ણક બેનું શું થાય સંકોચન થાય આથી તેમાં રહેલું રુધિર પણ અહીંયા કેવું રુધિર છે ઓટુયુક્ત અહીંયા કેવું છે ઓટુવિહીન તે ક્યાં આવશે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અહીંથી ઓટુયુક્ત આવશે અહીંથી ઓટુવિહીન આવશે હવે જ્યારે ડાબા ક્ષેપકનું સંકોચન થાય છે ત્યારે શું થાય છે તો કે ઓટુયુક્ત રુધિર કેના દ્વારા તો કે મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ શું થાય છે પાછું ફરે છે એ જ સમયે જમણા ક્ષેપકનું સંકોચન થતા કેના દ્વારા ફૂફૂસીય ધમની દ્વારા કેવું રુધિર તો કે ઓટુ વિહીન રુધિર ક્યાં જાય છે ફેફસામાં જાય છે સંપૂર્ણ રચના તમે જોઈ શકો છો અને તમને લોકોને ચાર પાઠ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ